ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું સૌથી ધનિક ગામ છે આપણા ગુજરાતમાં. ગામમાં જીવન જરૂરિયાતની તમામ સુવિધાઓ, 17 બેંકોમાં 7,000 કરોડ થી પણ વધુની થાપણો, કાગળની જેમ ઠલવાય છે રૂપિયા. કચ્છનું નામ સમગ્ર વિશ્વમાં તેની વિવિધતાને કારણે પ્રચલિત છે. કચ્છની કળા, કારીગરી, કચ્છિયતની સાથે કુદરતે બક્ષેલી ખૂબીઓ, સ્થળો તેમજ સંપદાઓ તેને વિશિષ્ટ બનાવે છે. તેની સાથે અહીંના કચ્છી માડુની જાત મહેનત તેમજ સાહસ વૃત્તિના પ્રતાપે વિશ્વમાં પોતાનું સ્થાન ધરાવે છે. આવી જ સાહસ વૃત્તિના સહારે માધાપર ગામના લોકોએ વિદેશ ગમનના બળે પોતાના ગામને દેશમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી ધનવાન શ્રીમંત ગામ બનાવ્યું છે. આ ગામનો વૈભવ કોઈ શહેરથી ઓછો નથી. કચ્છના ભુજ તાલુકાના માધાપર ગામનો સમાવેશ દક્ષિણ એશિયાના સૌથી અમીર ગામડામાં થાય છે. ભારતમાં તો આપણે ઘણા શ્રીમંત ગામોની વાતો સાંભળી હશે પણ ગુજરાતના કચ્છ જિલ્લાનું માધાપર ગામ વિશ્વના સૌથી ધનિક ગામોમાંનું એક છે. ગામના લોકોએ છેલ્લા એક વર્ષમાં બેંકોમાં કુલ 2,000 કરોડ રૂપિયાની ડિપોઝિટ વધારી છે અને હવે લગભગ 7,000 કરોડ રૂપિયા ડિપોઝિટ પેટે જમા કરાવ્યા છે. એટલા માટે આ નાના ગામમાં બેંકોની સંખ્યા પણ 13 થી વધીને થઈ છે 17. કચ્છના જિલ્લા મથક ભુજથી માત્ર 3 કિલોમીટર દૂર આવેલું માધાપર ગામ આજથી નહીં પરંતુ 1934 થી પ્રગતિશીલ છે. 1934માં તે સમયની ભવ્ય પ્રાથમિક શાળાનું નિર્માણ થયું ત્યારે લોકો તેને જોવા આવતા હતા. જયારે ભૂકંપમાં ગામને નુકસાન થયું હતું ત્યારે તે સમય અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ એ જ શાળાને ફરીથી બનાવી હતી. આજે માત્ર આ ગામમાં આવેલી બેંકોમાં જ 7,000 કરોડ રૂપિયાથી વધુની થાપણો છે. માધાપરના લેઉઆ પટેલ સમાજના વડા અને કચ્છના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય જયંતભાઈ માધાપરિયાએ જણાવ્યું હતું કે ગામ છેલ્લા 5 દાયકાથી સમૃદ્ધ છે. 1975માં લોકો પોસ્ટ ઓફિસમાં પૈસા જમા કરાવતા હતા. તે સમય આખા ગુજરાતની પોસ્ટ ઓફિસમાં સૌથી વધુ થાપણ માધાપર ગામની હતી અને તે રકમ હતી 500 કરોડ થી પણ વધારે. આજે 2024માં ગામની 17 બેંકોમાં 7,000 કરોડ થી પણ વધુની થાપણો છે. મ્યુચ્યુઅલ ફંડ અને શેર બજારમાં હશે તે તો અલગ. ગામમાં આટલો બધો પૈસો અને સમૃદ્ધિ કેમ છે તેનું રહસ્ય છતું કરતા જયંતભાઈ માધાપરિયા કહે છે કે 1940 થી લેઉઆ પટેલ સમાજના પરિવારના યુવાનો અમેરિકા, ઇંગ્લેન્ડ, આફ્રિકા, દુબઈ, કેનેડા જેવા દેશોમાં જઈને વસ્યા, પૈસા કમાયા અને શરૂઆત કરી ગામડામાં પૈસા મોકલવાની. પહેલા તેઓ પોસ્ટ ઓફિસમાં પૈસા જમા કરાવતા અને 1990 પછી જયારે બેંકો આવવા લાગી ત્યારે બેંકોમાં સીધા વિદેશથી પૈસા આવવા લાગ્યા. આજે મોટી ખાનગી અને સરકારી સહિત 17 બેંકો છે. હવે ગ્રામજનો શેર બજારમાં અને મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરે છે. ગામ 1,00,000ની વસ્તી ધરાવતું મોટું થયું છે. ભૂકંપ બાદ માધાપરમાં અનેક લોકો સ્થાયી થયા હતા. આજે ગામમાં આધુનિક ગૌશાળા, રમત ગમત સંકુલ, મંદિર, ચેકડેમ, શાળા સહિતની તમામ સુવિધાઓ છે.